નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આપણી છેલ્લે એકમ છ લોહીની સગાઈ પાઠ ચલાવી રહ્યા હતા જેમાં આપણે જોયું હતું કે અમૃત કાકીના ચાર સંતાનો હતા બે દીકરા અને બે દીકરીઓ એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડીને મૂંગી હતી આથી અમૃતકાકી મંગુ પર વિશેષ ધ્યાન આપતા હતા અમૃતકાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં કેમ કે મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન ન હતું અમૃતકાકીને મન જાણે મંગુ તો એનું એક જ સંતાન હતું રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેરાવતા ત્યારે અમૃતકાકીનું ઘર એમના પોત્ર પોત્રીઓના ખિલખિલાહટથી ગુંજી ઉઠતું પણ અમૃત કાકીને તો એ જોઈને આનંદ થતો નહીં તેઓ ભાગ્યે જ એમને તેડતા રમાડતા કે લાડ લડાવતા અમૃતકાકીની બહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી એક ગાંડા હીરાને જ છાતીએ અડગી કરતા નથી એની મોટી દીકરી છે એની માને સ્પષ્ટ સંભળાવી દેતી કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે અને એવું પણ કહેતી કે દવાખાનામાં મૂકી આવે તો ભલે ત્યાં મરી જાય આપણું છુટકારો અને એનો પણ છુટકારો પણ અમૃતકાકી છે એ તો મંગુને દવાખાનામાં મૂકવાનો વિચાર કરતા નથી કારણ કે એને તો એવું લાગે છે કે ભાઈ દીકરીને દવાખાનામાં મૂકે તો એને મોત તરફ ધકેલી દેવી એવું થઈ જાય ત્યાંથી આપણે આગળ જોવાનું હતું વસવસો એટલે કે અફસોસ દીકરાઓ માના છે આ ભાવને સમજી જાય છે કે ભાઈ એ દવાખાનામાં મંગુને મૂકવા જવા માંગતા નથી એ કોઈ વખત એવી વાત કરતા નહીં ફક્ત દીકરાઓના મનમાં એક છે અફસોસ હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડોક્ટર ની દેખરેખમાં છે મંગું રહે અને એને તો એને સારી ટેવ પડે અને ઝાડો પેશાબ કે કપડાનું ભાન આવે પણ એવી સગવડ ઘર પાછળ પાસે છે એ કરી શકાય એવું હતું નહીં એટલા માટે દીકરાઓ પણ છે અમૃતકાકી પાસે છે એ મૌન રહેતા શિલાજીત એટલે એક ઔષધિ પછી ટેકી લાગી જાય એટલે આધાર મળી જાય દશા બદલાય એટલે કે ગ્રહોની સ્થિતિ બદલવી ભાખ્યું એટલે કહ્યું આરાધ્ય એટલે પૂજનીય તાકડી એટલે કે ખરે વખતે ચૌદ ઉતરતા એટલે ચૌદ વર્ષ પૂરા થતા શબ્દ છે વહાલ દર્શાવતો અહી શબ્દ છે છતાં પણ શું કે છે અહીંયા અમૃત કાકીએ પોતાની શ્રદ્ધા પ્રમાણે ઉપચાર છે એટલે કે ઈલાજ ચાલુ રાખ્યા દવા કરનારાઓ વણ નોતર્યા એટલે કે બોલાવ્યા વગર આવે તેને વણ નોતર્યા કહેવાય તો વણ નોતર્યા છે એટલે કે બોલાવ્યા વગર છે એ ઘેરે આવી પહોંચતા સાથે સાથે છે શિલાજીત એટલે કે એક દવા એક ઔષધિ છે એ વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી છે એ જોવે એટલે પોતે છે દવા જાણે છે એવો દાવો કરે એવો હક જતાવે એટલે કાકી માનતા કે હજારો ઉપચાર કરીએ ત્યારે એક છે ટેક લાગી જાય ટેકી લાગી જાય એટલે કે હજારમાંથી એક ઉપચાર છે એનો આધાર મળી જાય એક ઉપચાર છે એ સફળ થઈ જાય એટલે બીજાને મન ગાંડીઘેલી વાત એ ગંભીરતાથી છે સાંભળતા અને શ્રદ્ધાથી પાછો એનો અમલ પણ કરતા જ્યોતિષીઓ અને ભુવાઓ પણ અવારનવાર છે એ મંગુ મંગુકાકીની મદદે છે એ આવતા વહારે ધાતા એટલે મદદે આવવું એક જોશીએ છે એવું કહ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં એની છે ગ્રહોની સ્થિતિ બદલાવાની છે જન્મકુંડળી પ્રમાણે એટલે સારું થઈ જશે ત્યારથી માક્ષર મહિનો તો કાકીનો જાણે કે પૂજનીય દેવ આરાધ્ય દેવ જ બની ગયો માક્ષર મહિને તાકડે એટલે કે ખરે વખતે એ જ સમયે એટલે માગસર મહિનો આવ્યો એ જ સમયે મંગુને છે એ ચૌદ વરસ પૂરા થતા હતા એટલે કોઈ ડાહ્યુ માણસ જે તરંગે એટલે કે વિચારે જે તરંગે જે વિચારે ન ચડી જાય તેવા તરંગે છે વિચારે છે અહીંયા કાકી ચડી જતા શું વિચારતા તો કે ચૌદમું વરસ છે હમણાં એ વિચારતા કે કમુને ચૌદમું વરસ પૂરું થયું ત્યારે એને પરણાવી દીધેલી હતી એટલે કે એની અહીંયા મંગુની મોટી બહેન છે એ અમૃત કાકીની મોટી દીકરી તો એને પરણાવી દીધેલી હતી પણ મંગુ ડાહી હોય તો આજે એના લગ્નનું એના વિવાનું પણ આપણે નક્કી કર્યું હોત જો માક્ષર મહિનામાં એને મટી જાય એટલે કે એને સારું થઈ જાય તો મુઈનું રૂપ એટલે કે અહીંયા વહાલથી મુઈ શબ્દ બોલે છે એટલે મુઈનું રૂપ તો છે એવું છે કે એટલે વર એને જોતા સમૂહ જોતા વેત જ છે જોતા જ હા પાડી દે શું કે છે એની મેળે એટલે પોતાની જાતે મટ્યું હોય એટલે સારું થઈ ગયું હોય ગળે આ વાત ઉતરવી એટલે વાત જલ્દીથી સમજાવી નજર પડતા એટલે જોવા મળતી અહીંયા સમાણી એટલે કે તરત જ એને જાણે શું કે છે અને જાણે એને મટ્યું હોય એટલે કે સારું થઈ ગયું હોય એમ લગ્નની યોજના પણ છે અમૃત કાકી વિચારવા છે લાગી જતા એક વખત મંગુ ડાહિયાની જેમ ચોકડીમાં છે પેશાબ કરવા બેઠી તેથી ખુશ થઈને હરખાઈને કાકીએ દિવસો સુધી દરેક આગળ દરેક વ્યક્તિ પાસે છે પારાયણ કર્યા કર્યું એટલે કે એકની એક વાત છે એની પાસે કર્યા કરી કે જોશીનું કહેવું સાચું પડશે મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત જ છે પોતાની જાતે જ છે ચોકડીમાં પેશાબ કરવા બેઠી એવું બધા પાસે એ કહ્યા કરતા પણ જે વ્યક્તિ આ વાત સાંભળતા એને આ વાત ગળે ઉતરતી નહીં વાત જલ્દીથી સમજાતી નહીં કારણ શું હતું કે જ્યારે છે આ વાત છે સાંભળવામાં આવતી ત્યારે મંગુ છે પેશાબ કરી અને અહીંયા શું ભીની માટી હોય એમાં આંગળા વળે છે એ ભીની માટીને ખોતરતી હોય એવી જોવા મળતી મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમની નવી વાત છે અહીંયા અમૃત કાકીને નવી વાત કરવા મળી જતી શું કહેતા અમૃત કાકી તો એમ કહેતા કે મેં કહ્યું ને તે તરત જ ડાહિયાની માફક ઊભી થઈ ગઈ એટલે કે મારી વાત એ સાંભળે છે એ ડાહી થઈ ગઈ આમ છે કાકીનો આશાભર્યો માસર મહિનો આવ્યો છતાં મંગુ ડાહી તો ન થઈ પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ મંગુની જેમ એને પણ છે ઝાડો પેશાબ કરવાનું છે એ ભાન ન રહ્યું એની સમજણ ન રહી ક્યાં જાડો પેશાબ કરવો એટલે અમૃતકાકીને એથી દુઃખ તો થયું પણ સાથે સાથે મનની અંદર સંતોષ થયો કે ડાહી ડમરી છોકરી જો ગાંડી થાય અને એને આવી રીતે એ ભાન ભૂલી જાય સમજણ ગુમાવી બેસે તો જન્મ મારી દીકરી તો મંગુ જન્મથી ગાંડી છે તો બિચારીને એવું ભાન ક્યાંથી હોય અને એવું ભાન ન હોય તો એમાં સિંહ નવાય છે શું આશ્ચર્ય છે પછી તો કુસુમ છે ગાંડી થઈ છે તો એને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર છે જાણીને અમૃત કાકીને ઓછું આવ્યું દુઃખ લાગ્યું કે એની માં જીવતી હોત ને તો એને દવાખાનામાં મૂકવા ન દેત મા વગર બધું જ છે એ સૂનું છે એટલે મા વગર બધું જ નકામું છે તે ખોટું નથી એ સાથે પોતાની આંખ છે એ બંધ કરતા મીચતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું ધ્રુજાવી ગયું એમને અમૃત કાકીને એવું લાગ્યું આખું બંધ કરે છે તો એને એવું દેખાય છે કે મારા દીકરાઓ છે મંગુના ભાઈઓ છે એ પણ એને છે આવી રીતે દવાખાને મૂકી આવશે તો પહેલા મહિને છે પહેલો મહિનો પૂરો થતા કુસુમને છે સારો એવો ફાયદો થયો એવા સમાચાર અમરત કાકીને મળે છે એને બાંધી મૂકવી પડતી હતી તે હવે છૂટી ફરે છે છતાં તોફાન કરતી નથી અને જાડો પેશાબ પૂરેપૂરું કરવાનું છે એને ભાન પણ આવી ગયું છે ગાંડ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસે ગીત ગાયા કરે છે એટલું જ બસ હવે એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડોક્ટરે છે અભિપ્રાય આપ્યો હતો ડોક્ટરે એવું કહ્યું હતું તો બીજા મહિને કુસુમને મટી ગયું છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડોક્ટર છે સલાહ આપે છે અને ત્રીજો મહિનો રાખવામાં આવી અહીંયા છે ત્રણ મહિના સુધી કુસુમ છે સાવ સાજી સારી થઈ જાય છે અને સાજી સારી થઈ અને ઘેરે આવે ત્યારે આખું ગામ એને જોવા માટે છે ભેગું થયું ઉમટ્યું એટલે કે ભેગું થયું તો સૌથી મોખરે એટલે આગળ સૌથી આગળ અમૃત કાકી હતા તો કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું કાકી તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જાઓ જરૂર એને મટશે એટલે કે જરૂર એ સાજી થઈ જશે અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો કારણ કે અત્યાર સુધી તો એ એમ જ કહેતા હતા કે મારે મંગુને છે દવાખાને નથી મોકલવી તો બીજે દિવસે એણે કુસુમને પોતાની ઘેર છે એ બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી નર્સ અને ડોક્ટર કોઈ કોઈ ગાંડા જો તમાચા મારી જાય ને તો પણ એ છે લોકોને એના ઉપર ખીજાતા નથી એટલે કે ગાંડા લોકોને નર્સ અને ડોક્ટર ખીજાતા નથી એ જાણી એમને દવાખાના ઉપર છે એ થોડીક શ્રદ્ધા વિશ્વાસ એટલે કે દવાખાના ઉપર વિશ્વાસ બેઠો નવી આશા જન્મી કે મંગુના કરમમાં એટલે કે નસીબમાં મંગુના નસીબમાં છે દવાખાનામાં જવાથી સારું થઈ જાય મટી જાય એવું લખ્યું હશે તો કોને ખબર એટલા ઉપચાર કરી જોયા તો એક વધારે ઉપચાર કરી જોઈએ એક વધારે ઈલાજ કરી જોઈએ અને દવાખાનામાં મોકલી જોઈએ